એનું વાર્તામાં પ્રત્યક્ષ ઉદાહરણ એ કનૈયાલાલ ક્ષત્રી, કે આપણે કનૈયા શાલ ક્ષત્રી આ બે નામ પ્રાપ્ત થાય છે, કનૈયાલાલ ક્ષત્રી અથવા કનૈયા શાલ ક્ષત્રી. એ શાલ ક્ષત્રી જ્ઞાતિ છે, કનૈયા એમનું નામ છે, શાલ ક્ષત્રી એ એમની જ્ઞાતિ છે. ક્ષત્રિયમાં એક પ્રકાર છે શાલ ક્ષત્રી. તો કનૈયા શાલ ક્ષત્રી એ એમની વાર્તાની અંદર એમણે શ્રી મહાપ્રભુજીએ પોતાના ગ્રંથોની પોથી પધરાવી, સતત એનો પાઠ કર્યા કરે. બીજું કંઈ સેવાનો પણ ઉલ્લેખ નથી ત્યાં. સેવાનો એક અર્થ સેવન પણ છે, સેવન કરવું, ઔષધિનું સેવન કરવું, ગ્રંથોનું સેવન કરવું. તો સેવાનો અર્થ એક સેવન પણ છે, ઔષધિનું સેવન કરું છું એટલે એ ઔષધ સેવા, આ ઔષધિ લઉં છું. એ પ્રકારથી ગ્રંથોની પોથી પધરાવીને મહાપ્રભુજીને પાઠની આજ્ઞા કરી, સેવાની આજ્ઞા નથી કરી, પાઠ જ કર્યા કરતા, પાઠ જ કર્યા કરતા. પાઠ કરવાથી સ્વરૂપ કેવું પ્રગટ થયું? ખાલી મહાપ્રભુજીના ગ્રંથોના પાઠથી કેવું સ્વરૂપ પ્રગટ થયું? કે રણછોડજીને સન્મુખ ઊભા રાખ્યા શ્રી ગુસાઈજીએ, કે રણછોડજીને દર્શન કર્યા, કનૈયા શાલ ક્ષત્રિને કીધું કે રણછોડજીને દર્શન કર્યા, તો કીધું કે જે નેત્રમાં તો એક જ ગોવર્ધન ધરણ વસેલા છે, મેં તો ગોવર્ધન ધરણને જોયા, રણછોડજીને રણછોડજીમાં એ ગોવર્ધન ધરણ જ દેખાણા. એક ભાવાત્મક એવું સ્વરૂપ એ આંખમાં સ્થિર થઈ ગયું કે મને હવે ગોવર્ધન ધરણ સિવાય બીજું ક્યાંય દેખાતું જ નથી, ક્યાંય પણ સર્વ જગ્યાએ ગોવર્ધન ધરણનો જ અનુભવ થયો છે. આ કેનાથી થયો? એક જ અમલોમાં એની પાસે શ્રી મહાપુરુષના ગ્રંથોની પોથી આપણી પાસે પણ છે, તો આપણને નેનમાં ગોવર્ધન ધરણ કેમ ન વસે? કેમ ગોવર્ધન ધરણ બધે ન દેખાય? આ જગતરૂપ એની લીલાની અંદર પણ ગોવર્ધન ધરણ કેમ ન દેખાય, દેખાઈ શકે? આપણી પાસે એ પોથી આપણી પાસે બિરાજે છે, જે કનૈયા શાલ ક્ષત્રિ પાસે પોથી છે, ષોડશ ગ્રંથ વગેરેની લઘુ ગ્રંથોની પોથી એમની પાસે પ્રાપ્ત કરી, ગુસાઈજીએ પણ એમની પાસેથી પ્રાપ્ત કરી. મહાપ્રભુજીના બધા જે ગ્રંથો હતા, એક પ્રત શ્રી મહાપ્રભુજી પોતે રાખતા અને એક પ્રત કનૈયા શાલ ક્ષત્રિની બધા ગ્રંથોની એ પહોંચાડતા. તો ગુસાઈજીને કંઈક સાહિત્ય ઘટતું હશે, તે ઘટતું સાહિત્ય એમને કનૈયા શાલ ક્ષત્રિ પાસેથી પ્રાપ્ત થયું શ્રી ગુસાઈજીનું, શ્રી મહાપ્રભુજીના નિત્ય લીલામાં પધાર્યા પછી. શ્રી મહાપ્રભુજી એમને એક એક પોથી, જે કંઈ પત્ર ગ્રંથ કરે એક પોથી એમને પધરાવે. એ જ પોથી આપણી પાસે વિદ્યમાન છે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોની. આપણા નયનમાં પણ એક ગોવર્ધન ધરણ એ પ્રકટ થવાની વાર છે, બસ એટલી જ વાર છે. વાર હોય તો ભલે વાર હોય, પણ પ્રકટ અહીંયા આ રીતે જ થાય, બીજી કોઈ રીતે ન થાય. હવેલીના ચક્કર કાઢો, દર્શન કરો, આમ પરિક્રમા લો, ખૂબ પ્રસાદ લ્યો, એનાથી કાંઈ ન થાય. નહીં થાય એટલે નહીં થાય, 100% ગેરંટી છે. તમે હવેલીને ફરતા રહેશો, કૃષ્ણની ફરતા નહીં રહો. અમારી આજુબાજુ સાવધાન સાવધાન કરીને 50 વર્ષ વિતાવી દો, એ અમારી આજુબાજુ ફેરાયા, કૃષ્ણ પાસે નહીં જઈ શકો. એટલે હા, સાવધાન સાવધાન કરીને ઘણા આખી જિંદગી વહી જાય, આગળ આગળ સાવધાન 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 આખી જિંદગી વહી જાય, 50 વર્ષ એમાં જ કાઢી નાખે. પણ ઠાકોરજી ન પ્રાપ્ત થાય, આ રીતે ઠાકોરજી પ્રાપ્ત ન થાય. મહાપ્રભુજી પણ એમ કહેતા હતા, અમારી પાસે આવો, ઉપદેશ શ્રવણ કરો, આ તમારું સેવ્ય સ્વરૂપ, સેવ્ય ન થઈ શકે તો આ કથા, આ હસ્તાક્ષરની પોથી, આ ગ્રંથની પોથી લઈને ઘરે જાઓ. ઘરે જઈને બસ એ મહાપ્રભુજી કહેતા, ઘરે જાઓ, મારી આજુબાજુ ફરવો નહીં. મહાપ્રભુજીને ગમતું નહોતું. એ શ્રી મહાપ્રભુજી જો અત્યારે, મને એવી અનુભૂતિ થાય કે જો શ્રી મહાપ્રભુજી પ્રકટ રૂપે જો અત્યારે પધારીને અવતાર કાળની જેમ બિરાજે, તો વલ્લભાધીશની જેમ ન બોલવા દે, એ ન બોલવા દે, એમ કે ગોવર્ધન ધરણની જેમ બોલો, એ સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કરે. શ્રી મહાપ્રભુજી બિરાજતા હોય એમ કે જય શ્રી કૃષ્ણ કરો, એમ કે શ્રી મહાપ્રભુજી એમ કે 100%. એવું મને એમ થાય કે મહાપ્રભુજી વલ્લભાધીશની જે ન બોલવા દે, શ્રી મહાપ્રભુજી એમ જ કે શ્રી ગોવર્ધનનાથ કી જે બોલો, ગિરિરાજ ધરણ કી જે બોલો. તો આ પ્રકાર જે છે કે શ્રી મહાપ્રભુજી એટલા બધા કૃષ્ણને વરેલા છે, કૃષ્ણાત્ પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ, કૃષ્ણ પ્રત્યે એકની દૃઢતર શ્રદ્ધા આચાર્ય ચરણોમાં વિદ્યમાન છે. એટલે આપણે કહીએ છીએ કે રોમ રોમમાં કૃષ્ણ ભરેલો છે, રોમ રોમમાં કોટી ગોવર્ધન રાય, નમામિ હૃદયેશ, મારા હૃદયમાં તો એક આજ બિરાજી રહ્યો છે, નમામિ હૃદયેશ લીલાક્ષી રાબજી સાયનમ લક્ષ્મી સહસ્ર લીલા વિહી સવ્ય માનમ. એટલે આપણે એમ કહે છે કે મહાપ્રભુજી મળી ગયા એટલે કૃષ્ણ મળી ગયા. એટલે શું કામ કહીએ છીએ કે કૃષ્ણ અને મહાપ્રભુજી એકબીજાથી એટલા બધા ઓતપ્રોત છે કે કૃષ્ણ મહાપ્રભુજી મળી ગયા તો કૃષ્ણ મળી ગયા. તો કૃષ્ણમાં આપણો ભાવ મહાપ્રભુજીને, કારણ કે મહાપ્રભુજીને કૃષ્ણ સિવાય મહાપ્રભુજી કહે છે કે મારા રોમ રોમમાં બીજું કાંઈ ભરેલું નથી. અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ, વૃંદાવન સંપત્તિ અંગ અંગે, શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. તો આ મહાપ્રભુજીના માર્ગમાં મહાપ્રભુજી મળે તો પણ એ કૃષ્ણ મળી જાય. એટલે પાદુકાજીથી પણ મળી ગયા, મહાપ્રભુજીના પાદુકાજીની સેવા કરતાં કરતાં કૃષ્ણ મળી ગયા, કારણ કે પછી કોઈ ભેદ રહેતો નથી. તો આપણે મહાપ્રભુજીના માર્ગે ચાલીએ. શ્રી મહાપ્રભુજી કહે છે, તસ્માત શ્રીકૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકતા,
કેટલું સુંદર નામ આપ્યું પુષ્ટિ માર્ગ, એમ કહે છે કૃષ્ણ માર્ગ. આ કૃષ્ણનો માર્ગ છે, કૃષ્ણને ભજવાનો માર્ગ છે, શ્રી કૃષ્ણને ભજનીય છે, શ્રી કૃષ્ણ સેવ્ય છે, શ્રી કૃષ્ણ જ અહીં એ શરણાગતોના રક્ષક છે. તો આ માર્ગ શ્રી તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકતા, તો કૃષ્ણ માર્ગ કીધો છે આ માર્ગને, એટલે કૃષ્ણની શરણાગતિ કરવી. ઘણા ઘણા આમાં લોકોએ મહાપ્રભુજી મોટા કૃષ્ણ નાના આવું બધું ઘણું બધું જે છે કે જે પ્રભુની લીલા છે એમાં મોહિત થઈ ગયા. પ્રભુની જે લીલા છે સમજી ન શકાય એમાં ઘણા લોકો આસુર લોકો મોહિત થાય છે. પ્રાકૃતાનું કૃત્રિવ્યાજ મોહિતાસુર માણસ આસુરીજી એટલા બધા મોહિત થઈ ગયા કૃષ્ણને ભૂલી ગયા. પ્રભુની લીલા મહાપ્રભુજીને સમજ્યા નહીં એટલે આસુરીજીઓ મોહિત થઈ ગયા કે મહાપ્રભુજીને વશ છે ભગવાન ગોવર્ધન ધરણ. તો એ લોકો કે હવે ઠાકોરજીને મૂકો અને વલ્લભને ભજો, વલ્લભ પંત આમ જય શ્રી કૃષ્ણ ન બોલીએ, જય શ્રી વલ્લભ બોલો તો બોલીએ. તો આ બધા આસુરીજનો છે મોહિત થઈ ગયા. પ્રાકૃતાનું કૃતિવ્યાજ આ લીલા ભગવાન એવી બતાવે કે હું શ્રી મહાપ્રભુજીને આધીન છું. મહાપ્રભુજી જ્યાં જાય જ્યાં એવી લીલા પ્રભુની છે તો પ્રભુની લીલાને ન સમજાય અને ઠાકોરજીને ગૌણ કરી દીધા અને વલ્લભ મોટા એવું કરવા માંડ્યા. કોઈ કે ભગવદીઓ એના કરતા એ મોટા, તો કેટલાક ભગવદીઓની સેવા કરવા માંડ્યા, કેટલાક ભગવદીઓની સેવા કરતા. એટલે આ વાર્તાનો જેમ ગૌલામાં કહે છે કે ઇનકી વાર્તા કાં હતા એ કહીએ એટલે એટલી ભક્તિસભર વાત છે કે ક્યાં સુધી કહેતા રહીએ, કહેતા જ રહીએ. આપણા અહીંના અત્યારના જે ભગવદીઓ છે એની વાત એવી જ છે કે ઘણા ઘણા એની વીણા વીણાય નહીં અને આપણા એની કથાના પ્રસંગો જે છે આપણા ટોપલામાં એની એટલા છે. ઇનકી વાર્તા કાં હતા એ કહીએ તો એ બહુ કહેશું તો બહુ લાંબો ઇતિહાસ આપણા આટલા ભગવદીઓ કેવા કેવા. કારણ કે જૂનાગઢના એક ભાઈ હતા એની સેવા મુંબઈમાં થતી એના ચિત્રજીની. જૂનાગઢના અહીંયા કોઈ ભાવ ન પૂછે, જૂનાગઢમાં કોઈ એનો ભાવ ના. તો જૂનાગઢમાં અમારી સાથે રહ્યા કરતો, મુંબઈમાં અમારું ઘર છે ત્યાં મુંબઈમાં, ત્યાં ભાડુઆત હતા તો એ સેવા કરે ને. બહારથી ગાગરનો જલ કૂવો હતો અમારે ત્યાં, કૂવામાંથી જળ ભરે ને બધું સેવા કરતા હશે. પછી એનું રહસ્ય એક ભાઈએ કીધું કે એ સેવા કોની કરે છે ખબર છે? આપણે જૂનાગઢવાળા ભાઈ નથી, એના ચિત્રજીની કરે છે. એને સાક્ષાત સ્વામીની સ્વરૂપ કહે છે. તો એ મેં કે સ્વામીની સ્વરૂપ ને આપણે જાણ્યા નહીં, અહીંયા કોઈ માલ નહીં, કોઈ પૂછતું નથી. જૂનાગઢમાં સ્વામીની સ્વરૂપનું કાંઈ મહત્વ નથી અને મુંબઈમાં મેં કીધું આ સેવા થાય એની. અને મેં કીધું આ તો કોઈક બાલ ભગત બધાને પૂછવું પડશે હો, કોઈની આની પ્રસાદે લઈ ન લેવાય એમને એમ. કારણ કે કોને ભોગ ધરેલું આપે એ નક્કી નથી આમાં, કોને ભોગ ધરેલું આપણને લેવડાવી દઈએ. કે ઠાકોરજી સેવા કરતા બધી સેવાની પુષ્ટિ માગી રીત, પણ સેવ્ય સ્વરૂપ કોણ? તો જૂનાગઢના એ બાપા એ પહોંચી ગયા જૂનાગઢના એના ચિત્રની સેવા અને ઠાકુરજીની જેમ. અને હમણાં હું એ બાપાનું સેવા તરીકે નહીં પણ સેવામાં ઠાકોરજી બિરાજે એની બાજુમાં જ એક ચિત્ર, બાલકોના ચિત્ર ને એક ભાઈ ચિત્ર. ભાઈ મારું ધ્યાન ગયું કે એટલી બધી એની મહત્તા કે ઠાકોરજીની સાથે નહીં પણ એ ઠાકોરજીના મંદિરમાં એ બાપાનું ચિત્ર લગાડી રહ્યું. બાજુમાં ગોસ્વામી બાલકો હતા. મેં જોયું કે આ કોણ? મેં કીધું આ તો આ જ સ્વામીની સ્વરૂપવાળા છે. હજી એની લીલા તો છે ખરી, સોધામ પધારી ગયા તો એના ભક્તો હજી એને ભજે છે. એટલે પછી એ ભાઈ મને સુરતમાં પધરામણી કરી ઘરે પધરાવી ગયા. પછી મને કે મેં જોયું કે આ અહીંયા હજી વિદ્યમાન છે, આની સેવામાં શું બિરાજતું કંઈ નક્કી નહીં. મને કે આ અરોગો બધું પાકી અપ્રસ્થિત છે, મને કે બધું ખાસામાં છે આ અરોગો ઓલો કરો. મેં કીધું આ ખાસા હા લેવાય એવી ખાસા નથી, આમાં ઓલાનું પાછું આવશે. એટલે મેં કીધું કાંઈ રહેવા દો, લેવાની વાત રહેવા દો કે આમાં હજી આ વિદ્યમાન છે. આ જોયું આ સ્વામીની સ્વરૂપ પાછું ત્યાંય જોયું કે અમારે જૂનાગઢના તો આપણે ઓળખી જ જાય ને, અહીંના હોય એટલે તો ઓળખી જ જાય ને. એટલે પણ અહીંયા કોઈ એને સ્વામીની સ્વરૂપ તરીકે બહુ ઓળખતા નહોતા પણ બહાર એની એટલી બધી મહત્તા. એટલે પાછા વલ્લભકુલ નહીં હો, વલ્લભકુલમાં હોય તો હજી ગુરુભાવ કહી શકાય કે ગુરુભાવથી બધા વલ્લભકુલે નહીં, જાતિએ કંસારા અને જાતિએ કંસારા. અને એની એટલી બધી મહત્તા કે બસ ભરાઈને દર્શનાર્થે આવે. તો આવા લોકો જે છે એટલે પુષ્ટિમાં હવે આવી કથા ક્યાં સુધી કહેવી? અહીં ભક્તિ હેતુ નિર્ણય આપણો ગ્રંથ જે છે કે આ કથા કે આ જો ભક્તિ ન હોય તો આપણે ગોતવા કોકને માનીએ છીએ. આપણે કૃષ્ણમાં કેન્દ્રિત થઈએ તો આ બધાથી બચી શકાય કે ભાઈ આપણે ક્યાંયના ઉપાયથી કૃષ્ણમાં સર્વમાર્ગેશુ નષ્ટેશુ કલૌચ કલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકી કૃષ્ણ એ વગત કૃષ્ણમાં કેન્દ્રિત થવાનો માર્ગ. એટલે મહાપ્રભુ કહે છે કે મારો માર્ગ નહીં, વલ્લભ માર્ગ નહીં, વિઠ્ઠલ માર્ગ નહીં, તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો. પછી છેતરાવાનો કોઈ સવાલ નથી. કૃષ્ણ શ્રી કૃષ્ણ મળવો જોઈએ, કોઈ પણ ઉપાયથી કોઈ પણ રીતે કૃષ્ણ મળવો જોઈએ, કૃષ્ણમાં કેન્દ્રિત થવું જોઈએ. એટલે આ પ્રકાર. તો પહેલાં
આપણે પાઠ કરી જઈએ છીએ જ્યાં સુધી આપણે લીધું છે ત્યાં સુધી. પહેલું આપણું જે સૂત્ર છે, ભગવાનની ભક્તિ જે છે, પ્રભુની નિર્હેતુકી ભક્તિ, એ અનુગ્રહથી પ્રાપ્ત છે. આપણું પ્રથમ સૂત્ર આપણે મંગલાચરણમાંથી પ્રાપ્ત થાય છે કે અનુગ્રહથી જ ભક્તિ પ્રાપ્ત થાય છે. અનુગ્રહ સિવાય બીજું ધર્માચરણ વગેરે ભક્તિનું કારણ ન હોઈ શકે. આપણું પહેલી વસ્તુ છે. એમ કહે છે કે વાદી હવે એમ કહે છે કે ભાઈ ધર્માચરણ એ ભક્તિનું કારણ, ધર્માચરણ એ ભક્તિનું કારણ નહીં પણ વર્ણ એ ધર્માચરણ એ ભક્તિનું કારણ છે, અનુગ્રહ નહીં. આ વાદીનો પક્ષ છે. વિવિધ પ્રકારના ધર્મો કરવામાં આવે અને એ ધર્માચરણ કરવાથી ભક્તિ પ્રકટ થાય, એટલે ધર્માચરણ એ ભક્તિનું સાક્ષાત કારણ છે. એની માટેના પ્રમાણ આપે છે શાસ્ત્રમાંથી, ભાગવતમાંથી પ્રમાણ આપે છે, એ આપણે વાંચીએ છીએ. બ્રહ્માદિ દુર્લભ કથમ રાધા માનાપનોદકમ કૃષ્ણમ તદનુગ્રહેકલભ્યાં ભક્તિંચ નુમસ્તદ્યાંશ્ચ નનુ ઇદમ અનેક પ્રમાણ વિસંવાદિ ઈવ ભાતિ યદ અનુગ્રહેતર સાધન અસાધ્યત્વમ ભક્તૌ તથા હિ એકાદશ સ્કંધે એકોનવિંશે શ્રદ્ધામૃત કથાયાં મે ભાગવત એકાદશ સ્કંધ 19મો અધ્યાય 23મો શ્લોક ઇતિ ઉપક્રમ્ય ઇષ્ટમ દત્તમ હુતમ જપ્તમ મદર્તમ યદ વ્રતમ તપઃ ભાગવત એકાદશ સ્કંદ 19મો અધ્યાય 23મો શ્લોક એવમ ધર્મે મનુષ્યાણામ ઉદ્ધવ આત્મનિવેદનામ મયી સંજાયતે ભક્તિ કોન્યોર્થોશ્ચાવશિષ્યતે એકાદશ સ્કંદ 19મો અધ્યાય 24મો શ્લોક ઇત્યત્ર ભગવદ્ ધર્માણામ યાગદાદાદેશ્ચ ભક્તિ હેતુત્વમ શ્રૂયતે તત્ર એવ પૂજા પ્રકારમ ઉક્ત્વા. એક ધર્માચરણ કારણ છે, બીજું એમ કહે છે પૂજા પ્રકાર કરવાથી, ભગવાનની આ રીતે પૂજા કરવાથી પણ ભક્તિ પ્રકટ થાય છે. એના માટેના ઉદાહરણ આપે છે. તત્ર એવ પૂજા પ્રકારમ ઉક્ત્વા ભક્તિયોગમ સ લભતે એવમ યઃ પૂજયેત માં ભાગવત એકાદશ સ્કંદ. આ બધું હું આપણું બધું ભાષાંતર વગેરે કરી દીધું છે, વિવરણ કરી દીધું છે, એટલે શેના માટેના પ્રમાણ છે? પૂજા પ્રકારથી ભક્તિ પ્રકટ થાય એના માટેના પ્રમાણો છે. એટલે જે કંઈ ઉપર જરૂરી છે એ તત્ર પૂજા એવ પૂજા તત્ર એવ પૂજા પ્રકારમ ઉક્ત્વા ભક્તિયોગમ સ લભતે એવમ યઃ પૂજયેત માં મારી પૂજા કરે છે એને ભક્તિ પ્રાપ્ત થાય છે એમ ભગવાન કહી રહ્યા છે. તો પૂજા એ ભક્તિનું કારણ નથી, અનુગ્રહ કેમ માનો છો વગેરે. ઇતિ ભગવતા ઉક્તમ દસમસ્કંદે સપ્તચત્વારિંશે ચ દાન વ્રત તપો હોમ જપ સ્વાધ્યાય સંયમે હિ શ્રેયોભિર્વિદેશાન્ય હિ કૃષ્ણે ભક્તિર્હિ સાધ્યતે ભાગવત દસમસ્કંદ 47મો અધ્યાય 24મો શ્લોક ઇતિ ઉદ્ધવ વાક્યે દાનાદેહે તથાત્વમ ઉચ્યતે તથાત્વમ ભક્તિ હેતુત્વમ ઉચ્યતે. જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિઃ નરાણાં ક્ષીણ પાપાનાં કૃષ્ણે ભક્તિ પ્રજાયતે ઇત્યત્ર પાપાભાવશ્યપી તથાત્વમ ઉચ્યતે. ત્રીજું સમીકરણ આપે છે. પહેલું ભક્તિ અનુગ્રહથી પ્રાપ્ત થાય છે, અનુગ્રહ કારણ ભક્તિ કાર્ય. ત્યાર પછી આવે છે ધર્માચરણ જે છે એ વાદી એમ કહે છે કે ધર્માચરણ ભક્તિનું કારણ છે, ભક્તિ કાર્ય ધર્માચરણ કારણ. ત્યાર પછી કહે છે પૂજા પ્રકારનો પણ કહે છે, પૂજા વગેરે સાધનો પણ એ કારણ છે, એ સાધન સાધ્ય બતાવવા માટે. આગળ એમ કહે છે કે હવે પાપનો અભાવ એ ભક્તિનું કારણ છે, પાપાભાવશ્ય અપી તથાત્વમ ઉચ્યતે. ક્યાંય અનુગ્રહને કહેવામાં આવ્યું નથી શાસ્ત્રમાં, એમ કહે છે. ક્યાંય શાસ્ત્રમાં અનુગ્રહને કીધું નથી, તમે અનુગ્રહને શા માટે કહો છો પુષ્ટિ માર્ગીઓ? એના માટે છે. યથા અનુષ્ઠીયમાનેન ત્વયી ભક્તિર્નૃણામ ભવેત સ્વધર્મેણ અરવિંદાક્ષ તન્મમાખ્યાતુમ અર્હસિ ભાગવત એકાદશ સ્કંદ 17મો અધ્યાય અને બીજો શ્લોક ઇતિ પ્રશ્ને વર્ણાશ્રમ ધર્માન નિરૂપ્ય ઇતિ માં યહ સ્વધર્મેણ ભજે નિત્યમ અનન્ય ભાગ સર્વભૂતેષુ મદભાવો મદભક્તિ લભતે ચિરાત ભાગવત એકાદશ સ્કંદ 18મો અધ્યાય 44મો શ્લોક. ઇત્યુપસંહારાત પૂર્વોક્ત ધર્માણામ ભક્તિ હેતુત્વમ નિશ્ચિયતે. હવે આગળ કહે છે, હવે તમે એમ કહો છો કે ભક્તિનો હેતુ ન હોય પણ એ સ્વરૂપ યોગ્યતાને સંપાદિત કરવા માટે વર્ણાશ્રમ ધર્મ, એમ તમે કહો તો એનું ખંડન વાદી કહે છે. તમે કદાચ આમ કહો તો એનું ખંડન આ રીતે થાય છે. નચ ભક્તિ ઉત્પત્તૌ સ્વરૂપ યોગ્યતા સંપાદકત્વેન ધર્મેશુ તદ હેતુત્વમ ઉપચર્યતે ઇતિ વાચ્યમ જીવત્વેન એવ તત્ સ્વરૂપ યોગ્યત્વાદ સર્વેષાં દેવોસુરો મનુષ્યો વા ઇતિ વાક્યાદ આગંતુક ધર્માણામ ક્વચિદપી તદ સંપાદકત્વ અદર્શનાત ચ. તો કહે છે કે દેવ અસુર કે મનુષ્ય હોય બધાએ મારા ભક્તિ કરવા માટે યોગ્ય છે. તો ભક્તિ કરવાની યોગ્યતા મેળવવા માટે કંઈ ધર્માચરણ કરવાથી કોઈ જે આગંતુક ધર્મ એ મેળવવાની કોઈ એને આવશ્યકતા નથી.
તો એ તમારો એ વાદી કહે છે તમારો આ મતે ઊભો રહે એમ નથી, અનુગ્રહ ભક્તિનું કારણ છે એવું તમે કહી શકો નહીં. પછી આગળ ધર્મવતામ અપી ભક્તિ ભાવેન વ્યભિચારાત અકારણતમ ચેત પ્રવૃત્તિ ભવાન. તમે કદાચ એમ કહેશો કે ધર્માચરણ રહિતને પણ ભક્તિ થાય છે, તો એનો પણ જવાબ અમારી પાસે છે, એ પણ તમે આમ ન કહી શકો, એનું કારણ આમ ન બતાવી શકો. કેવી રીતે? તદા ધર્મ સહકારિત્વમ અનુગ્રહ અંગી કરો તું નહીં સહકારી વિરહેણ કાર્ય ભાવો કરતા અકારણતા સંપાદક દંડાદે અપી ઘટાદો તથા પ્રસંગાત ભક્તિવ તુષ્ટિમભ્યેતિ વિષ્ણુ નાન્યેન કેનચિત ભક્ત્યાતુતોષ ભગવાન ગજયુથ પાય. હવે બીજું, હવે કહે છે કે તમે કહો છો કે અનુગ્રહથી ભક્તિ પ્રકટ થાય છે, પણ શાસ્ત્રમાં તો એમ કહેવામાં આવે છે કે ભક્તિથી અનુગ્રહ પ્રકટ થાય છે. શાસ્ત્ર તો ઉલટું કહે છે, તમે કંઈક ઉલટી વાત કરો છો. વાદી એમ કહે છે, તમે કહો છો અનુગ્રહ હોય તો ભક્તિ પ્રકટ થાય, પણ શાસ્ત્ર પ્રમાણે એમ આપે છે કે ભાઈ ભક્તિ એથી અનુગ્રહ પ્રકટ થાય છે. તો અનુગ્રહ એ ભક્તિજન્ય છે, અનુગ્રહજન્ય ભક્તિ નહીં. આપણો પક્ષ છે અનુગ્રહજન્ય ભક્તિ. એની માટે કહે છે ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાય. સાતમો સ્કંદ નવમો અધ્યાય અને નવમો શ્લોક. પ્રિયતે અમલયા ભક્ત્યા હરિરન્યત વિડંબનમ, એ ભાગવત સપ્તમ સ્કંદ સાતમો અધ્યાય બાવનમો શ્લોક. ઇત્યાદિ વાક્યે હિ વૈપરીત્ય શ્રવણાચ ભક્તો ધર્મ સંપત્તિ હેતુ ભક્તિ અનુગ્રહે ઇતિ યુક્તમ ઉત્પશ્યામ. હવે આદિ કહે છે કે તમારું સમીકરણ ખોટું, તમારું જે સૂત્ર ખોટું, પણ સૂત્ર આમ હોવું જોઈએ કે ભક્તિ માટે ધર્મ સંપત્તિ છે ભક્તિનું કારણ, અને ભક્તિ અનુગ્રહ માટે હેતુરૂપ છે એમ કહેવું જોઈએ કે ધર્મચરણ કરો તો ભક્તિ થાય, ભક્તિથી અનુગ્રહ થાય. આમ કયો તો બરાબર છે, બાકી તમારી વાત બરાબર નથી એમ વાદી કહે છે. હજી આગળ કહે છે, નચ ધર્મરહિતાનામ અપી ભક્તિ દર્શનાત ન એવમિતિ વાચ્યમ કાર્યેણ જન્માંતરે તદનુમાન સંભવા નચ અન્યોન્યાશ્રય વાચનિકમ હિ એતદ પૂર્વોક્ત વાક્યે હિ અસંદિગ્ધ ધર્મ કારણતા નિશ્ચયાત નચ અનુગ્રહ હેતુત્વેન તદ હેતુત્વમ તેષુ ઉચ્યતે ઇતિ વાચ્યમ એવમ બોધક પ્રમાણક અભાવાત સાક્ષાત તત્કારણત્વ બોધકસ્ય ઉક્તવાત કિંચ અનુગ્રહો નામ ધર્માંતરમ ફલદિશા એવ વા નાદ્ય માનાભાવાત ગૌરવાચ. હવે આ વસ્તુને અહીં એમ કહે છે કે હજી અસંદિગ્ધ છે, એટલે કે આ વસ્તુ હજી સમજાતી નથી. અહીં આપણે જરાક રોકાઈ જઈએ છીએ, પછી આગળ પાઠ કરશું. કે આપણે કાલનો વિષય જ છે, ફરીથી કહીએ છીએ કે હવે વાદી એમ પૂછે છે તમે અનુગ્રહને શું માનો છો, ભગવાનનો કોઈ ધર્મ માનો છો કે પછી ભગવાનની ધર્માચરણથી પ્રસન્ન થઈને ફલ આપવાની ઈચ્છા માનો છો, શું માનો છો તમે? વાદી આપણને પૂછે છે કે તમે અનુગ્રહ અનુગ્રહ કરો છો, પણ અનુગ્રહનું સ્વરૂપ તમારા મતે શું છે સ્પષ્ટ કરો. પછી એમ કહે છે કે તમે આ જવાબ દો તો આ નહીં ચાલે, આ જવાબ દો તો આ નહીં ચાલે. બે રીતે એમ કહે છે કે આ બે વસ્તુ ચાલે એવી નથી. તમે ભગવત ધર્મ માનો છો કે ફલ આપવાની ઈચ્છા માનો છો? જો તમે ભગવત ધર્મ માનતા હો તો એમ કહે છે કે ભગવત ધર્મ તો નિત્ય છે, ભગવત ધર્મ તો નિત્ય છે. કે વર્ણાશ્રમ ધર્મ કરવાથી ભગવત ધર્મ તો પાછા તમે એને જન્ય પણ નહીં કહી શકો, એ તો નિત્ય માનવા પડશે ને. જો જન્ય કહેશો તો તમારો બીજા મતમાં પ્રવેશ થઈ જશે, અનિત્ય માનો તમે. જો તમે ભગવત ધર્મ પ્રકટ એ કરી શકાતા હોય તો પછી તમારો મત એ પરમતમાં પ્રવેશ થઈ જશે, અનિત્ય માનવારૂપ પરમતમાં પ્રવેશ થશે. પણ ભગવાનના ધર્મ, ભગવાન નિત્ય, ભગવાનની ઈચ્છા નિત્ય, અને ભગવાનનો અનુગ્રહ પણ એ જો ભગવત ધર્મ છે તો નિત્ય હોવો જોઈએ. પહેલી વાત, નિત્ય હોવાનો મતલબ શું છે કે બીજા સાધનોનો અભાવ હોય ત્યારે પણ એને કોઈ બીજા સાધનના સહકારની આવશ્યકતા ન હોય. નિત્ય ધર્મ હોય તો બીજા કોઈ એની આવશ્યકતા નથી, કારણ નિત્ય છે. બાકી બધા ધર્મો સાધનો તો પછી પ્રકટ થાય, પણ જે નિત્ય વસ્તુ ભગવાનના ધર્મરૂપ છે તો નિત્ય છે. તો ભગવત ધર્મરૂપ જે અનુગ્રહ જો તમે નિત્ય માનતા હો તો પછી જીવો જે પ્રકટ થાય જેના ઉપર ભગવાનનો અનુગ્રહ થાય એ બધા પહેલી જ વાર સૃષ્ટિના પ્રારંભમાં જ બધા મુક્ત થઈ જાય. કારણ કે ભક્તિની મુક્તિનું તમે પરમ કારણ ભક્તિને માનો છો, મુક્તિનું પરમ કારણ તમે ભક્તિને જ માનો છો, તો પછી શું થશે કે જીવ જ્યારે પ્રકટ થયો સ્વર્ગના આદિમાં ભગવાનથી વિચરિત થયો, એ જીવ પ્રકટ થયો ત્યારે જો ભગવાનનો અનુગ્રહરૂપ ધર્મ નિત્ય હોય, જેના ઉપર ભગવાનને અનુગ્રહ કરવાનો હશે ત્યારે જ કરી દેશે જીવો ઉપર. આપણે કોઈ નવા જીવો બનતા નથી હો, જીવ તો બધા જે સૃષ્ટિ આરંભમાં જે પ્રભુએ સર્જાય એ જ ચાલ્યા આવે છે. આપણે બધા હજારો વર્ષોથી આપણે આ એ આપણો આ યાત્રા ચાલુ જ છે, થાકતા જ નથી. તોય કે સુખ ને દુઃખ, સુખ ને દુઃખ, થાકવું જ ના થાય.
દુઃખી થઈ જાય થોડીક વારમાં, સુખી થઈ જાય. અરે ભાઈ હજારો વર્ષોથી આવા કેટલાય સુખ દુઃખનો ભોગ કર્યા પછી હજી સુખી ને દુઃખી, સુખી ને દુઃખી, સુખી ને દુઃખી. તો હજારો વર્ષોથી આમ સૃષ્ટિના આરંભકાલથી ચાલ્યું આવે છે. હવે સૃષ્ટિનો આરંભકાલ કેટલો અને કેવી રીતે છે એ અમારો જે ક્લાસ ચાલે છે શાસ્ત્રાર્થ સર્વનિર્ણય પ્રકરણનો, અહીંયા ખૂબ ગણતરીઓ કરી છે. એટલે એ ગણતરી પાછી આપણે ધ્રુજાવી દેવી ગણતરીઓ બધી. તો એ ગણતરી આપણે કાલની ગણતરી કે સૃષ્ટિનો આરંભકાલ, એ સૃષ્ટિનો આરંભકાલ કે એક કલ્પની અંદર, એક કલ્પની અંદર જે 71 મન્વંતર આવે છે, 71 મન્વંતરની અંદર એ આવા ચતુર્યુગ જે છે એની સંખ્યા 14 વાર આ ચતુર્યુગોની સંખ્યા એની અંદર થાય, ત્યારે એક મન્વંતર આવા 71 મન્વંતર એક કલ્પની અંદર પ્રકટ થાય. તો હજારો અહીંયા આ જે છે આ કથા જે કેવી થઈ જશે ત્યાં કે ચતુર્યુગ, એટલા ચતુર્યુગ, સતયુગ એ ત્રેતા દ્વાપર અને કલયુગ, એ દરેક કલ્પની અંદર એ એક મન્વંતર, એક મન્વંતરની અંદર 71 વાર આવે ને 14 વાર આવો મન્વંતર, 14 મન્વંતર થાય ત્યારે એક કલ્પ થાય. એ બ્રહ્માજીનો પાછો એક દિવસ છે. આ પ્રકારની એક બ્રહ્માજીનો એક દિવસ થયો આ તો. પછી બ્રહ્માજી પોટી જાય, પોટી જાય પાછો બીજી નવો કલ્પ શરૂ થઈ જાય અને પાછી નવી સૃષ્ટિ પ્રકટ થઈ જાય. તો એ બધામાં આપણે પાછા ચાલ્યા જાય એવા ચાલ્યા વિચરિત થતા થતા આ કલયુગ જે છે તો કેટલામો કલયુગ, આ અત્યારે 28મો કલયુગ છે, શ્વેત વારા કલ્પનો 28મો કલયુગ છે. તો આ પ્રકારે એક કલ્પની અંદર, તો આ પ્રકારે એ મન્વંતરની અંતર્ગત આ 28મો ચાલે છે આ કલયુગ અત્યારે. આ રીતની ગણતરી એ બધા જીવો આપણે કંઈ દર વખતે આપણી સફર એટલી લાંબી છે પણ આ દેહ જે છે એને આપણે એમ માનીએ છીએ કે આટલું જ મારું અસ્તિત્વ છે, એટલે એમ થાય કે હું મરી જઈશ, આ દેહ જશે પછી મારું અસ્તિત્વ નહીં. આ તો ચાલ્યું હોય એવું છે, ચાલતું હોય એવું છે, તો સુખ દુઃખનો કોઈ સવાલ ઉત્પન્ન થતો નથી. તો આ પ્રકારથી એ જે છે સૃષ્ટિના આરંભમાં જ ભગવાન આ બધા જીવ આપણે બધા કંઈ નવા સર્જાણા નથી, પુષ્ટિમાર્ગી કંઈ નવા ઉત્પન્ન થયા નથી, હજારો વર્ષોથી ચાલ્યા એવા છે. ક્યાં હતા ને કેવી રીતે એ રખડતા હતા, ભટકતા હતા, જાત દેખે ભય કલીમે ચિત્તમે ઉપજી થયા. શ્રી મહાપ્રભુ કીધું ઓહો આ તો ભટકતા જ રહેશે, ભટકતા જ રહેશે, સુખીન દુઃખીન, સુખીન દુઃખીન થયા જ કરશે. આને હવે ગમે એમ થાય પણ હવે દવા કડવી ભલે લાગે પણ એક વખત એને પીવડાવવી તો પડશે. માનશે નહીં કે નહીં અમને તો આમાં જ સુખ લાગી રહ્યું છે, ભોજપત્ર જ કરો, કંઠી નથી પહેરવી અમને આમાં, આ ભોજપત્ર આપો, અમને સંધ્યાનું જલ આપો. મહાપ્રભુજી કે આવા જીવો એવા થઈ ગયા છે એ એવા પ્રભાવમાં તણાતા તણાતા બસ પૈસા સંપત્તિ એની એક જ વસ્તુની ઈચ્છા, મારા પુત્ર પૌત્રો પૈસા સંપત્તિ ધન કીર્તિ, પ્રવચન સાંભળો ભક્તિ હેતુ એને ગમે ત્યારે સાંભળશું, દુકાન ન છોડી શકાય, દુકાનમાંથી જરાય ફેરફાર ન થવો જોઈએ. એને જ વળગીને બેઠા મહાપ્રભુજી કહે છે જાત દેખે બહે કલીમે, પુષ્ટિજીવ છે પુષ્ટિજીવ પણ આવી દિશામાં આવી ગયા છે બધા. જાત દેખે બહે કલીમે, મહાપ્રભુજીને દયા આવી કે આનો ઉદ્ધાર ભલે એને ખરાબ લાગતો હશે એને નહીં ગમે, એટલે જાત દેખે બહે કલીમે, મહાપ્રભુજીને દયા આવે કે હવે આનો ઉદ્ધાર કરવો જોઈએ, કડવી દવા બાળકોને હવે દવા પીડાવી ના જ પાડે, દવાની શીશી જોઈએ તો ભાગે, પકડવો પડે એને, પકડીને પછી એને ધરાળ પકડીને ગમે એમ કરી અને એને દવા પીવડાવી દેવામાં આવે. મહાપ્રભુજી પાસે આવા વૈષ્ણવ 84-252ના સમયમાં પણ મહાપ્રભુજી ગુસાઈજી પાસે આવા જ વૈષ્ણવ હતા કે બહુ દુઃખી છું બહુ દુઃખી છું. મહાપ્રભુજી કહે છે ચાલો ના આવો તમને, ચાલો હું ભણાવું, દુઃખ વયું જશે હમણાં. તો શ્રી મહાપ્રભુજી પાસે આવા કે બહુ દુઃખ થઈ ગયું, કેવલ એ મારી સાથે મારા માતા પિતા હતા, પત્ની હતી, તો માતા પિતાનું સૂતક, માતાનું સૂતક ઉતરું, પિતા મરી ગયા, પિતાનું સૂતક ઉતરું, પત્ની મરી ગઈ, હવે મારું કોણ રહ્યું, હાવ એકલો થઈ ગયો, દુઃખી દુઃખી થઈ ગયો. મહાપ્રભુજી પાસે આવ્યા હવે આપ શું કહો. મહાપ્રભુજી કે ચાલો નાય આવતો આવો, નાહી ને આવ્યા, નાહીને પછી આપે એમને બ્રહ્મ સંબંધ નામ મંત્ર બ્રહ્મ સંબંધ વગેરે કરાવ્યું, તરત જ સ્ફૂર્તિ થઈ, ઓહો હું કેને રણું છું, દુઃખ તો એ હોવું જોઈએ કે ભગવાનથી જે વિખુટાપડે આટલા વર્ષો તો એનું દુઃખ નથી થતું અને આ મરી ગયા તો આવા કેટલા કેટલા માતા પિતાની પત્ની મેં કેટલી વાર ભોગવ્યા છે અને એનું દુઃખ કરું છું. બસ મહાપ્રભુજી તરત જ કીધું હવે ક્યાં દુઃખ છે, હવે તો પરમ આનંદનો અનુભવ થયો છે, હવે તો આનંદનો અનુભવ થયો, એટલા દુઃખી જીવ મહાપ્રભુજી પાસે આવ્યા, બધા મરી ગયા એકલો થઈ ગયો શું કરવું, ખૂબ આનંદમાં હતો, કેવો આનંદ હતો, બધાએ વયા ગયા. તો મહાપ્રભુજી કીધું કે આવો કાંઈ વાંધો નહીં શાંતિ રાખો અને આપે એમને ગ્રંથ ભણાવ્યા. તરત જ એમને થયું કે આપણે તો કોણ છીએ, હજારો વર્ષોથી આ ચક્ર કાટીએ છીએ એનું દુઃખ નથી થતું કે આમાંથી ક્યારે મુક્ત થશું.
ક્યારે ભગવત પ્રાપ્તિ કરશું? આ આટલો સંસાર આવી થઈ ગયો આપણી ઉપર. આ મહાપ્રભુજીનો પ્રતાપ બળ, શું મહાપ્રભુજીનો આવો પ્રતાપ બળ કે આપે. એટલે આપણે કંઈ સુખ દુઃખને મિથ્યા કહીએ છીએ, એનું કારણ આ છે કે પછી એમ કહ્યું કે દુઃખ છે જ નહીં. આ દુઃખ કહેવાય, દુઃખ છે, થવું જ નહીં થતું કે ભગવાનથી છૂટા પડે આટલા વર્ષો થઈ ગયા એ દુઃખ નથી થતું ને આ દુઃખ થાય છે. તરત જ એવું જ્ઞાન સ્ફુર્યું મહાપ્રભુજીના સાનિધ્યથી, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્ત મહાપ્રભુજીનું સાનિધ્ય એવું છે. તો આ પ્રકારથી એ છે કે હવે આ વાદી એમ કહે છે કે તમે અનુગ્રહને નિત્ય માનશો તો શું થશે કે સ્વર્ગના પ્રારંભમાં જ જીવો ઉત્પન્ન થાય ત્યારે જ મુક્ત થઈ જાય, પછી અત્યારે કોઈ ભક્તો હોવો જ ન જોઈએ. અત્યારે ભક્ત આવ્યો ક્યાંથી? અનુગ્રહ થઈ ગયો, જેટલા અનુગ્રહ થઈ ગયો બધા ભટકતા બંધ થઈ ગયા, મુક્ત થઈ ગયા. અત્યારે જે ભક્ત દેખાય છે એ ભક્ત અત્યારે હોવો જોઈએ નહીં. તમે જો નિત્ય માનો તો આ દોષ ઉત્પન્ન થશે. બીજું તમે એમ કહેશો કે નહીં, ભગવાનની ફલ આપવાની ઈચ્છા, ભગવાનની ફલ આપવાની એ ઈચ્છા એવું તમે જો કહેતા હો તો એને પણ તમે નિત્ય માનો છો? ભગવાનની ઈચ્છા જેમ ભગવત ધર્મ નિત્ય છે એમ ભગવાનની ઈચ્છા પણ નિત્ય છે. એ કે પ્રકટ નથી કરી શકાતી, ભગવાનની ઈચ્છા પણ નિત્ય છે. નિત્ય હોય તો ધર્માચરણને સહકારી માની શકાય નહીં. તમે ધર્માચરણને સહકારી માંગતા નથી એ નિત્ય માનો છો. નિત્ય ઈચ્છા માનશો ભગવાનની તો પણ આ દોષ ઉપસ્થિત થશે કે ભગવાનની ઈચ્છા, અનુગ્રહરૂપ ભગવાનની ઈચ્છા થઈ મુક્ત થઈ જવો જોઈએ. તો અત્યારે ભક્તનું દર્શન થવું જોઈએ નહીં. ભક્તિમાન કોઈ હોય જ નહીં. સૃષ્ટિનો પ્રારંભ થાય ભક્તિમાન બધા મુક્ત થઈ જવા જોઈએ. પછી અત્યારે તો પ્રવાહી જ હોવા જોઈએ, બધાએ પ્રવાહી અને મર્યાદાવાળા જ હોવા જોઈએ. અનુગ્રહવાળા જે જીવ છે તો મુક્ત થઈ ગયા. તો આ દોષની વાત કરી છે કે અહીં કે જો તમે અનુગ્રહો નામ ધર્માંતરમ ફલદિત્સા એવા ન આદ્ય માન અભાવાત ગૌરવાચ્ચ. આવું કોઈ પ્રમાણ પ્રાપ્ત થતું નથી એટલે અનુગ્રહ ભક્તિનું કારણ નથી, એનું કોઈ પ્રમાણ નથી એમ કહે છે વાદી. વાદી કહે છે ક્યાંય ખોટી જગ્યાએ આ પાડતા નહીં, ઘણા કહે છે આ વાદી કે સામે જે પ્રતિપક્ષ કરવાવાળો કહે છે. હજી ગુસાઈજી નથી બોલ્યા, વાદી કહે છે. શ્રી ગુસાઈજીનો પોતાનો મત નથી, કહે છે તો ગુસાઈજી જ બધું પણ પોતાનો મત નથી કહેતા. ન ઇતરઃ તસ્યા નિત્યત્વેન તત્સહકાર્ય અનંગીકારાચ સર્ગાદોયો ભક્તિ સંભવેન અધુના એવ ભક્તિમત્વાનુપત્તે હે તસ્યા મુક્તિચરમ કારણત્વેન તેષામ દ્વિતીય જન્મ અસંભવેન આધુનિક ભક્ત દર્શનાનુપત્તેશ્ચ આદ્ય પક્ષેપી ઇદમ દૂષણમ જ્ઞેયમ ભગવદ્ ધર્માણામ નિત્યત્વંગીકારાચ તસ્ય જન્યત્વ ઉક્તૌ તુ પરમત્વ પ્રવેશ ધર્માણામેવ તજ્જનકત્વ સંભવાદ ઇચ્છાયાઃ તથાત્વે પૂર્વોક્ત દૂષણાપત્તિઃ નિત્યત્વાત તસ્યાઃ તસ્યાશ્ચ. આપણે આ ગ્રંથનો પાઠ આ રીતે જ કરવો પડે પછી, કારણ કે આપણે એનો પાઠ કરી જઈએ છીએ, પાઠ માત્ર કરીએ છીએ. વિવેચન કાલે કર્યું છે એટલે આ તો આ ફરીથી એનું પુનરાવર્તન માત્ર છે. પણ પાઠ આ રીતે કરવો કારણ કે લિમિટેડ સમયની અંદર આપણે કંઈક ગ્રંથમાં આગળ વધવું હોય એટલે. એટલે જે બ્રાહ્મણ ઘણાને યાદ આવી જતો હશે, એટલે બ્રાહ્મણ કર્મકાંડ કરાવતો હોય તો એ પ્રકારથી પાઠ છે. આગળ ધર્માણામેવ તજ્જનકત્વ સંભવાદ ઈચ્છાયાઃ તથાત્વે પૂર્વક દૂષણાપત્તિઃ નિત્યત્વાત તસ્યાઃ તસ્યાશ્ચ જ્ઞાનજન્યત્વ નિયમેન નિત્ય સર્વ વિષય જ્ઞાન ઈચ્છાયાઃ જન્યત્વ અનુપન્નમ કિંચ અનુગ્રહસ્ય અનિયતત્વે નિશંકા તરથી પ્રવૃત્તિ ન સ્યાત. અભી એક દોષણ એક બતાવે છે, અનુગ્રહને જો તમે કારણ માનતા હો અને અનુગ્રહ કોના ઉપર થાય છે, કેવી રીતે થશે, ક્યારે થશે એની કોઈ નિયત સમય નથી, કોઈ નિયત વ્યક્તિ નથી, કોઈ એનું નિયત નથી કે અનુગ્રહ કેમ થાય, ક્યારે થાય, કોની ઉપર થાય, કાંઈ નિયત નથી, તો પછી જે ભક્તિ માટેની જેની પ્રવૃત્તિ છે એ શંકાવાળી રહેશે, નિશંક નહીં રહે એમ વાદી કહે છે. એની માટે કહે છે કે જો તમે એમ માનો કે અનુગ્રહ છે, અનુગ્રહ પાછો અનિયત છે. એમ આ વૈષ્ણવે ન કીધું હમણાં કે અમારી ઉપર અનુગ્રહ હશે કે નહીં હોય એને, કારણ કે અમને ભક્તિભાવ વધે ને ઘટે ને આવું બધું થયા કરે છે. પણ તમને ચિંતા કંઈક ભક્તિ વિષયક છે, તમારી કામના ભક્તિ વિષયક છે, અનુગ્રહ છે. પણ હવે આ તો અનિયત છે, અનુગ્રહ કોના ઉપર થાય, ક્યારે થાય, કેટલો થાય, કેવો થાય, કયા પ્રકારનો થાય વગેરે બધું અનિયત છે, એની ઈચ્છા ઉપર આધારિત છે. તો પછી જે ભક્તિ માટેની પ્રવૃત્તિમાં શંકા રહેશે, કોઈને ભક્તિ માટેની નિશંક પ્રવૃત્તિ નહીં થાય. એક દોષ બતાવે છે અનુગ્રહ માટે, દોષ બતાવે છે વાદી. બીજો દોષ એમ બતાવે છે કે જો કદાચ જ્ઞાન થઈ જશે કે મારી ઉપર અનુગ્રહ છે, આપણી માટે ચેતવણી રૂપ છે આ કે મારી ઉપર ભગવાનનો અનુગ્રહ છે, તો પછી એની કાંઈ પ્રવૃત્તિ નહીં કરે. હવે મારો ઉદ્ધાર થઈ જ જવાનો છે, ભગવાનને મારું વરણ ટાઈમમાં ગમે, હવે સેવા ઘરે ન કરું,
લાઈન માં દર્શન બે કલાક ઉભો રે દર્શન કરવા માટે, ખાલી એ પાછો ફટાફટ ભગાડતા હોય, ચાલો હાલો હાલો બહુ ભીડ છે ચલો જલ્દી, તોય 2-3 કલાક ઉભા રહેશે ખાલી એમ ઝલક જોવા માટે, કૃષ્ણની ઝલક જોવા માટે. પણ કૃષ્ણ તમારી પાસે છે, તમારા આ ગ્રંથથી તમને મળશે, કૃષ્ણ કથાથી તમને મળશે, એમ મહાપ્રભુજી કહે છે. મહાપ્રભુ વિશ્વાસ હોય એની માટે જ, ન હોય ગમે ચક્કર કાટે એની આપણે કાંઈ લેવા દેવા નથી. મર્યાદા માર્ગમાં પદ્ધતિ નથી એમ હું નથી કહેતો, મર્યાદા માર્ગમાં હશે. પુષ્ટિ માર્ગમાં આવી કોઈ દર્શનથી ઉદ્ધાર થાય, દર્શન નામની ભક્તિ પુષ્ટિ માર્ગમાં સંબંધિત નથી. એટલે આ બે દોષ બતાવે છે અનુગ્રહ માટેના. વાદી કહે છે બે કે અનુગ્રહને, એક તો નક્કી નથી અનુગ્રહ, તો એમાં શંકાવાળી પ્રવૃત્તિ રહેશે, નિસંશય નહીં રહે. બીજું કે જો જ્ઞાન થઈ જશે કે મારી પર કૃપા છે તો બસ, પછી કાંઈ કરશે જ નહીં, તો તમારા માર્ગમાં ભક્તિ માટે પ્રવૃત્ત નહીં થવાય કોઈ, એમ વાદી બતાવે છે. આગળ પાઠ કરીએ. જ્ઞાને ચ અનિયતત્વે નિયશંકા પ્રવૃત્તિ તદર્થી પ્રવૃત્તિ ન સ્યાત્, સ્વવિષયક અનુગ્રહ અસ્તિત્વસ્ય જ્ઞાતુમ અશક્યત્વાદ જ્ઞાને ચ પ્રવૃત્તિ ઉચ્છેદઃ. તથા ચ અસ્યામ વૈ શ્રીયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિર ઉત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહાઃ. ખાસ કરીને શિબિરમાં આપણો નિયમ છે પુસ્તક સાથે રાખવું, જે વિષય ચાલવાનો હોય ચાલતો હોય પુસ્તક સાથે રાખવું જ જોઈએ, અને તો જ ક્યાં પાઠ થઈ રહ્યો છે, કઈ જગ્યાએ જઈ રહ્યા છે, શું એ થઈ રહ્યું છે એ જ્ઞાન થશે. ખાલી એમને એમ ખાન ખુલ્લા રાખીને સાંભળવા માટે શિબિર ન હોય, એ ખાલી જનરલ પ્રવચન હોય સભા હોય ત્યાં ખાલી સંભળાય. પણ ખાલી આ કાન પવિત્ર કરવાવાળા માટેની વાત અલગ છે, પણ જેને કંઈક લાભ મેળવવો છે, ખરેખર પ્રસાદ પ્રાપ્ત કરવો છે, તો એને પુસ્તક રાખવું બહુ જરૂરી છે. અને ક્યાં ચાલી રહ્યું છે તો ખબર પડે, બાકી એમને મોઢું જોયા કરવાથી કંઈ ફાયદો થશે નહીં, બહુ ફાયદો નહીં થાય, કર્ણ પવિત્ર થશે. એટલે અસ્યામ વૈ શ્રીયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિર ઉત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહા. પ્રથમ સ્કંદ 7મો અધ્યાય અને 7મો શ્લોક. એટલે અહીં આપણે ગુજરાતીમાં ભાષાંતર અહીં ભક્તિ હેતુ નિર્ણયનું એટલે અહીં કરાવીને રાખો કે ભાઈ જેને જોઈએ અહીંયાથી પ્રાપ્ત કરી લે તો એ સાથે રાખે, આજુબાજુ કોઈની પાસે હોય તો ત્યાં રાખે ધ્યાન, એમાંય વાંધો નહીં. આજુબાજુ ધ્યાન રાખવામાં વાંધો નહીં, થોડી ચોરી કરાય આજુબાજુ તો બાજુ કોઈ પુસ્તક રાખીને બેઠો તો એમાં ધ્યાન રખાય, પણ ધ્યાન રાખવું જોઈએ. બીજું એમ કહે છે કે હવે ભાગવતજીની અંદર એમ બતાવવામાં આવે છે કે ભાગવતનું શ્રવણ કરવાથી ભક્તિ પ્રકટ થાય છે, તો શ્રવણાદિ સાધનને ભક્તિનું એ હેતુ માનવું કે ન માનવું? ચાલો તમે કહેતો કે અનુગ્રહ, અનુગ્રહનું તો ભાગવતમાં નામ નથી. એમ કહે છે કે ભાઈ ત્યાં પણ એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ કૃષ્ણની ભક્તિ તો એ શ્રવણ કરવાથી કૃષ્ણની ભક્તિ જે છે એ પ્રકટ થાય છે, એટલા માટે વ્યાસજી પ્રવૃત્ત થયા છે ભાગવત કરવા માટે. ઇત્યાદિના તદર્થ વ્યાસસ્ય શ્રીમદ ભાગવતે પ્રવૃત્તિ ઇત્યુક્તિશ્ચ વિરુદ્ધા સ્યાત, કિંચ તદુક્ત રીત્યા શાસ્ત્રાર્થ જ્ઞાને શ્રૌત વિધિ નિષેધ અંગીકાર અનુપયોગ જ્ઞાનાત ભક્તિ સદાચારોચ્છેદ પ્રસંગ. બીજું એક ભયાનક સ્થાન બતાવે છે કે તમે અનુગ્રહની વાત કરશો તો પછી જે શાસ્ત્રમાં બતાવેલા વિધિ નિષેધ એ આપણે અંગીકાર કરવા જોઈએ, એનો ઉપયોગ છે એનું જ્ઞાન જે છે એનો કોઈ ઉપયોગ નહીં રહે. તો ભક્તિ ભક્તિમાન જે છે એની સદાચાર બધાએ જે શાસ્ત્રે બતાવેલા છે આ બધા સદાચારનો ભંગ થઈ જશે, સદાચારનો ઉચ્છેદ થઈ જશે જો તમે અનુગ્રહની જ વાત કરશો તો. આ એક બીજું ભયસ્થાન બતાવે છે. ન ચ ઇષ્ટાપત્તિ ભક્તિ ભક્ત્ય અતિશય ઉત્તરકાલીનત્વાદ એવમ ભાવસ્ય અતએવ ભરતસ્ય અથાત્વમ પૂર્વમ તથાત્વમ ચ અગ્રે. અહીં સુધી આપણે કાલે લીધું છે લગભગ, આગળ હવે ચાલીએ. હવે ઇષ્ટાપત્તિ ન ચ ઇષ્ટાપત્તિ, હવે એવી ઇષ્ટાપત્તિ પણ નહીં કે અમને વિધિ નિષેધનું કંઈ કામ જ નથી એમ તમે ના કહી શકો. તમે કહેશો કે નહીં વિધિ નિષેધ તો પછી તો અનુગ્રહ છે, તો વિધિ નિષેધનું શું આવશે? ભગવાન ધાર્યું છે એનું ઉદ્ધાર કરવાનું તો પછી કાંઈ વિધિ નિષેધનું તમારે કામ નહીં રહે. તમે એમ પણ ન કહી શકો વાદી કહે છે કે અમારે શાસ્ત્રના વિધિ નિષેધનું કંઈ કામ નથી, કારણ કે વિધિ નિષેધ ક્યાં સુધી લાગુ પડે છે? ભક્તિ અતિશય ઉત્તરકાલીનત્વાદ. આ જે છે શ્રોત વિધિ નિષેધ વગેરે ક્યારે ઉપયોગી નથી? જ્યારે ભક્તિની અતિશય ઉત્તરકાલીન અવસ્થા હોય એટલે કે ફલની અવસ્થા આવે ત્યારે તમારે વિધિ નિષેધનું કામ નથી. પણ શરૂઆતમાં તો છે ને, તમે એમ કેમ ના પડી શકો કે નહીં અમારે કંઈ વિધિ નિષેધનું કામ નથી? એ તો ભક્તિના અતિશય ઉત્તરકાલીન વખતે ઉત્તરકાલ વખતે ત્યારે એ વિધિ નિષેધનું કામ નથી એમ કહી શકાય. એનું ઉદાહરણ આપે છે શાસ્ત્રમાંથી ભાગવતમાંથી ઉદાહરણ આપે છે. અતએવ ભરતસ્ય અતથાત્વમ પૂર્વમ તથાત્વમ ચ અગ્રે. ભરતની જળ ભરતની એક કથા છે કે જળ ભરત જે છે
એમના પહેલા જન્મમાં ક્ષત્રિય હતા, પછી બીજો જન્મ થયો ત્યારે એ રાજ પહેલાં રાજા હતા ત્યારે એમણે વર્ણાશ્રમ ધર્મથી રહિત એ રહ્યા નથી, પણ પછી બીજા જન્મની અંદર પાછા એ જળભરત રૂપજી થયા ત્યારે એમણે આનાથી પર થઈ ગયા હતા. પણ એ ક્યારે? ભક્તિના અતિશય ઉત્તરકાલીન તો પહેલાં નહીં, શરૂઆતમાં તો નહીં જ. તો અકમો અકામોપ કારણ કે આપણા આપણી ભાષા ભારતીય ભાષાને એવું છે કે એક કાનો કે એક માત્ર ન હોય તો આખો અર્થમાં છે કે લાગે નહીં, એકાદ કાનો માત્ર કંઈક છાપવામાં ન હોય તો કંઈ અર્થ બેસે નહીં. એટલે અકામોપ હતા અરિવલ વર્ણાશ્રમ ધર્મે હિ અનેક જન્મ સંચિત સત્વશુદ્ધ અંજનાભ્યાસ જનિત નયન તિમિર હતૌ વસ્તુતત્વ જ્ઞાનમ ઇવ ભગવદ્ ભક્તિ હિ એવ પરમ પુરુષાર્થ ઇતિ શાસ્ત્રાર્થ જ્ઞાનમ. એ અખિલ છે ને, હજી હજી ભૂલ છે કઈ, અખિલ અખિલ છે બરાબર, રો અલગ આપ્યો. અકામોપ હતા અખિલ વર્ણાશ્રમ ધર્મે, હવે બરાબર બેસે. અકામોપ હતા અખિલ વર્ણાશ્રમ ધર્મે અનેક જન્મ સંસિચે હિ સત્વશુદ્ધૌ અંજનાભ્યાસ જનિત નયન તિમિર હતૌ વસ્તુતત્વ જ્ઞાનમ ઇવ ભગવદ્ ભક્તિ હિ એવ પરમ પુરુષાર્થ ઇતિ શાસ્ત્રાર્થ જ્ઞાનમ. હવે કહે છે આગળ, આગળ અત્યારે એટલો શિયાળો એટલી ઠંડી હોવા છતાં જો આ લાઇટ જે છે એ ઘરમાં ઠાકોરજીની કેવી હાલત થાય છે, મનોરથોમાં ઠાકોરજીની કેવી હાલત થાય, ઠાકોરજીની કેવી હાલત થાય કે મનોરથોમાં આવે બે બે ફોકસ લાઇટ સામે રાખી હોય વેસ્ટર્ન સારી રીતે દર્શન થાય એટલા માટે. તો ઠાકોરજીની કેવી હાલત થાય એ આપણે ઉષ્ણકાલમાં એવો પાછું ઉષ્ણકાલનો મનોરથ હોય તો આવી લાઇટ એટલે આપણને અનુભવ કરાવે કે જો ઠાકોરજી કે આવી હાલત તમે અમારી કરો છો. અને પાછા એમ કીધું પુષ્ટિ માર્ગ ભગવદ્ સેવાનો માર્ગ સુખનો માર્ગ, ભગવદ્ ઠાકોરજીના સુખનો નહીં, આ દર્શનની લાઈન કરવાવાળા છે એના સુખનો વિચાર છે આમાં. ઠાકોરજી કહે મારા જરાય સુખનો વિચાર નથી, હું તો આમાં કે આમાં ક્યારેક આ જે ઠાકોરજીનું આપણું સ્વરૂપ કહે છે કે તાજું નવનીત જેવું કોમલ સ્વરૂપ શ્રી ઠાકોરજીનું છે, આપણા જેવા તો કાંઈ વાંધો ના, આપણે તો એકદમ એ રૃષ્ટપુષ્ટ હટ્ટાકટ્ટા છે. પણ ઠાકોરજી માટે એમ કહેવાય છે કે ઠાકોરજી તો એ તાજું નવનીત માખણ નીકળું, માખણ થોડું કઠણ થઈ જાય રાખવું હોય તો, પણ તાજું ઉતારેલું માખણ કે આંગળી અડાડીએ તો પણ એમાં ખાડો પડી જાય એવું ઠાકોરજીનું આપણું સ્વરૂપ આપણા ભાવનાકારોએ કીધું છે કે ઠાકોરજીને આવી રીતે એનું સંરક્ષણ કરવું, અહીંયા આવી લાઇટો લગાડી દઈએ તો માખણ ઓગળી જાય આમાં. તો એટલો ઠાકોરજીના સુખનો વિચાર આપણે ત્યાં સેવા પદ્ધતિ પુષ્ટિમાર્ગમાં જ છે પાછું, અને પુષ્ટિમાર્ગમાં જ આપણે આવું થતી કરીએ છીએ લાઇટો લગાડીને લોકોને સારી રીતે દેખાય એટલા માટે. તો આ બધી વાત છે. અકામોપ હતા અખિલ વર્ણાશ્રમ ધર્મે હિ અનેક જન્મ સંસિચે હિ સત્વશુદ્ધૌ. હવે કોઈ પણ પ્રકારની કામના વગર વર્ણાશ્રમ ધર્મોનું આચરણ કરવાથી અનેક જન્મનું સંચિત જ્યારે થાય પુણ્ય એનાથી સત્વશુદ્ધિ થાય. કેવી રીતે સત્વશુદ્ધિ થાય? કેવી રીતે? અંજનાભ્યાસ જનિત નયન તિમિર હતૌ. અંજનનો અભ્યાસ કરતા રહેવાથી એમાં નયન તિમિર હતો, એ અંજન લગાવવાથી આંખનો અંધકાર વગેરે દૂર થાય, આંખનું બલ સારું થાય, એનાથી ધીરે ધીરે વસ્તુતત્વ જ્ઞાનમ, એ વસ્તુના તત્વ જ્ઞાન થાય છે, શુદ્ધિ થાય પછી તત્વ જ્ઞાન થાય છે. એટલે શુદ્ધિ ક્યારે થાય? વર્ણાશ્રમ ધર્મોનું આચરણ કરવાથી. આ વાદી કહે છે હજી એવું બધું. અને ભગવદ્ ભક્તિ હિ એ પરમ પુરુષાર્થ, અમે પણ ભગવદ્ ભક્તિને પરમ પુરુષાર્થ કહીએ છીએ પણ વર્ણાશ્રમ ધર્મથી ભક્તિ પ્રકટ થાય
ઈ આ એની વાત છે. અમે ભક્તિને પરમ પુરુષાર્થ કહીએ છીએ, પણ એનો હેતુમાં આપણો વિવાદ છે કે હેતુ ત્યાં અનુગ્રહ નથી પણ વર્ણાશ્રમ ધર્મ છે. તતઃ તદર્થમ એવો વર્ણાશ્રમ ધર્મ કરણે ભગવત ભક્તિ. હવે સમીકરણ આપે, સૂત્ર આપે છે વાદી કે આમ હોવું જોઈએ. એ આપણા શ્રી મહાપ્રભુજી જે માર્ગના પ્રવર્તક છે એના વિરુદ્ધ વાદી એમ કહે છે કે તમારું સૂત્ર જે છે આમ નહીં, આમ હોવું જોઈએ. હમણાં એક બાપા આવ્યા હતા, એ કહેતા હતા કે આપ વલ્લભ કુલની સામે કોઈ બોલી જાય એને માર્યા વગર અમે મૂકીએ નહીં, એને એ રહેવો જ ન જોઈએ. ભાઈ વાદી કોઈ આવે નહીં એમ કે મહાપ્રભુજીનો માર્ગ નહીં, અમને વાંધો છે આમ હોય તો એને કંઈ મા એની માટે આ હેત કંઈ લાકડી મારી અમે તો એક બાપની સામે વલ્લભ કુલની સામે બોલીને અમારાથી ઊભા રહે તો અમે વૈષ્ણવ શા કામના. મેં કીધું વૈષ્ણવ એ કામના એની માટે મારા મારી કરવાવાળા ન હોય વૈષ્ણવ. વૈષ્ણવ એમ કહે કે એ વૈષ્ણવ એના માટે ન હોય. મહાપ્રભુ ત્રિદુઃખ સહનમ, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, ધૈર્યવાન હોય તો કે આવી પરિસ્થિતિમાં ધૈર્ય રાખે તો મહાપ્રભુજીના સેવક કહે. એ દંડો લઈને ઉગામવાવાળા મહાપ્રભુજીના સેવક ન હોય. એમ કહેતા હતા કે આપની સામે કોઈ બોલી જાય, આ બોલે છે, ચાલો આનો જવાબ કંઈ શાસ્ત્રથી હોય, આનો જવાબ કે દંડાથી થોડું થાય, શસ્ત્રથી થોડું થાય. અમે તો માર્યા વગર મૂકીએ નહીં, બાળકની સામે બોલ્યો નથી કે એને માર્યા વગર મૂકીએ નહીં તો જ અમે વૈષ્ણવ ન કરે. વૈષ્ણવ શું કામના એમ કહેતા હતા એક હમણાં બેટ. એટલે મને યાદ આવ્યું કે આ તો કેટલું કહે છે કે તમારું સૂત્ર આમ હોવું જોઈએ. મહાપ્રભુજી કહે છે એમ નહીં, આ રીતે હોવું જોઈએ. કેવી રીતે હોવું જોઈએ તો કહે છે કે વર્ણાશ્રમ ધર્મ કરવાથી ભગવત ભક્તિ થાય છે, ભગવત ભક્તિથી અનુગ્રહ થાય છે અને અનુગ્રહથી મુક્તિ થાય છે. તમે ઊંધું કહી રહ્યા, તમારી સમજ ખોટી છે વાદી એમ કહે છે. શાસ્ત્રોથી આવી સિદ્ધ નથી થતું, શાસ્ત્રોથી આમ સિદ્ધિ થાય છે કે વર્ણાશ્રમ ધર્મથી ભક્તિ, ભક્તિથી અનુગ્રહ, અનુગ્રહથી એ મુક્તિ થાય. તેન જ મુક્તિ ઇતિ રાજવર્ત્મ વિદુષામ ન જ્ઞાન ધન મોષઃ કથંચન ઇતિ સ્થિતે વદામઃ. થોડોક આખરી શબ્દ કહે છે કે આ રાજમાર્ગ છે ભક્તિનો. એ કયો ભક્તિનો રાજમાર્ગ છે? પુષ્ટિ માર્ગ નહીં. વર્ણાશ્રમ ધર્મ, એનાથી થતી ભક્તિ, એનાથી થતો અનુગ્રહ, એનાથી મુક્તિ, આ રાજવર્ત્મ છે, રાજમાર્ગ છે. અને આ રાજમાર્ગનો જે આ ધન છે એને તમારા જેવા માટે એને ચોરીને લઈ જઈ શકે. ટૂંકમાં એમ કહે છે કે આની ચોરી નહીં થવા દે. આ જ્ઞાનની જ્ઞાન ધન મોષઃ, મુષ ધાતુ જે છે ચોરવું, મુષ ધાતુ. તો એ કહે છે કે જ્ઞાન ધન મોષક કથંચન, કોઈ પણ રીતે આ જ્ઞાનની ચોરી ન થવી જોઈએ. રાજમાર્ગ તો આ છે, વર્ણાશ્રમ ધર્મથી ભક્તિ પ્રકટ થાય, ભક્તિથી અનુગ્રહ પ્રકટ થાય. પુષ્ટિ માર્ગીઓમાં પણ આવી ગેરસમજ છે કે અનુગ્રહ મેળવવા માટે આપણે સેવા સ્મરણ કરીએ છીએ. અનુગ્રહ હોય તો સેવા સ્મરણ થાય, એની બદલે આપણે એમ કહીએ છીએ કે આપણે સેવા સ્મરણ કરશું તો ભગવાનની કૃપા થશે, આપણી પર કૃપા થશે. એ કૃપા મેળવવા માટેનો માર્ગ નથી, કૃપાથી સેવા સ્મરણમાં પ્રવૃત્તિ થાય એવો માર્ગ શ્રી મહાપ્રભુજીનો છે. હવે આ એમ કહે છે કે વર્ણાશ્રમ ધર્મથી ભક્તિ પ્રકટ થાય, ભક્તિથી ભગવાનનો અનુગ્રહ થાય, અનુગ્રહથી મુક્તિ થાય. ઇતિ સ્થિતે વદામ, આ અમારો પક્ષ છે, આખો પક્ષ મૂકી દીધો. હવે શ્રી ગુસાઈજીનો જવાબ આપે છે. આ એનો પક્ષ આખો મૂક્યો, ઇતિ સ્થિતે હે, અમારી આખી આખો પક્ષ વિવિધ શાસ્ત્ર પ્રમાણોથી અને જે કાંઈ ઉત્પન્ન થતા પ્રશ્ન એના જવાબો વગેરે કરીને આખો પ્રશ્ન મૂક્યો. હવે શ્રી ગુસાઈજી કહે છે કે હવે અમે એનો જવાબ આપીએ છીએ. આપણા ગુસાઈજી એનો જવાબ આપે છે. તદુક્ત ચિત્તશુદ્ધૌ અપી એકેશામ જ્ઞાન માર્ગિતા કેશાંચિત ભક્તિનિષ્ઠતા એવ ઇતિ અત્ર કો હેતુ ઇતિ ઉચ્યતામ. ગુસાઈજી કહે છે કે તમે જે ચિત્તશુદ્ધિ, હવે કહે છે ચિત્તશુદ્ધિ જે સત્વશુદ્ધિ થાય એ ભક્તિનું કારણ છે. તમે જે ચિત્તશુદ્ધિ કીધી, ગુસાઈજી કહે છે કે તમે કહ્યું ચિત્તશુદ્ધિથી ભક્તિ પ્રકટ થાય. તો તમે જે ચિત્તશુદ્ધિ કીધી આપી એકેશામ જ્ઞાન માર્ગિતા કેશાંચિત ભક્તિનિષ્ઠતા, કેટલાક ચિત્ત શુદ્ધ થયેલા વ્યક્તિઓ જે છે કેટલાકમાં જ્ઞાનની નિષ્ઠા હોય છે, જ્ઞાન માર્ગી પણ હોય છે, અને કેટલાકમાં ભક્તિમાં નિષ્ઠા દેખાય છે. આવું બે અલગ અલગ દેખાય છે. તમે એમ કહો છો કે શુદ્ધિથી તો ભક્તિ જ પ્રકટ થાય, તો દરેક ત્યાં શુદ્ધિ જે સત્વશુદ્ધિ થઈ ગયા પછી દરેક ચિત્ત શુદ્ધિ થયા પછી ભક્ત જ હોય છે એવું દેખાતું નથી. કોઈ જ્ઞાની હોય છે, તો જ્ઞાન માર્ગમાં હોય છે, કોઈ ભક્તિ માર્ગમાં હોય છે, કોઈમાં ભક્તિનિષ્ઠા દેખાય છે, કોઈમાં જ્ઞાન. તો
एक ज कारण छे तो बे अलग अलग कार्य केम उत्पन्न थई रह्या छे। कारण जो एक छे, हेतु जो एक छे, तो कार्य बे अलग अलग विविध अलग अलग प्रकारना कारणों केम उत्पन्न थई रह्या छे। एक ज प्रकारनुं ए कारणमांथी एक ज प्रकारनुं कार्य प्रकट थवुं जोईए, बे अलग अलग थई रह्युं छे। चालो आनो जवाब दो। तो गोसाईजी कहे छे एनो शुं हेतु छे? उच्चताम। क्यो तमे हवे बताओ कि बे अलग अलग केम थई रह्युं छे आमां? कि एक ज्ञान मार्गी थई रह्या छे, एक कोई भक्ति थई भक्ति मार्गी थई रह्या छे, तो बेनी चित्त शुद्धि तो त्यां एक ज समान कारण छे, तो अलग अलग केम प्रकट थई रह्युं छे कार्य? न च शुद्धौ तारतम्यम वाच्यम। शुद्धि बे अलग अलग प्रकारनी छे एम तमे ना कही शको, कारण कि एक ज धर्मनुं आचरण, एक ज धर्मनुं आचरण करवाथी थती शुद्धि छे। तमे एम कहो छो ने ज्ञान मार्गीओ माटे चित्त शुद्धि जुदी प्रकारनी, भक्ति मार्ग माटे चित्त शुद्धि जुदी प्रकारनी। तमे ગુસાઈજી કહે છે, આ બધો પક્ષ હવે ગુસાઈજી કહે છે, અને ગુસાઈજી કહે છે એ આપણો પક્ષ કહે છે। અત્યાર સુધી આપણે સાંભળ્યો એ વાદીનો પક્ષ સાંભળ્યો છે, હવે ગુસાઈજી કહે છે મારો પક્ષ સાંભળો। કેવી રીતે ખંડન થાય છે આ બધી યુક્તિઓનું, કેવી રીતે ખંડન થાય છે? તો હવે કે ન તો શુદ્ધૌ તારતમ્યમ વાચ્યમ, હવે આ શુદ્ધિ તમે બે અલગ અલગ પ્રકારની શુદ્ધિ ન માની શકો, કારણ કે તત્તુલ્યતા, કારણ કે એની તુલ્યતા છે ત્યાં। યતો જો તમે એમ કહો કે જ્ઞાનસ્ય અપી અન્યથા ઉત્પત્તિ ન સ્યાત ઇતિ વિચારય, તસ્માદ આદ્ય પ્રવૃત્તિર્યા ભક્તૌ અનુપત્તિતઃ કેવલાનુગ્રહાત સેતિ મંતવ્યમ પ્રતિવાદિના। ન ચ શુદ્ધૌ તારતમ્યમ વાચ્યમ, શુદ્ધિમાં તારતમ્ય ન હોઈ શકે કારણ કે બેની તુલ્યતા છે।